share my 2 years experience in mother tongue language. Good to share the feeling and emotions. तो मैंने माहिरे स्पीच नानी हमसे बनाई चाहे कि जनाथी एक डे मेमोरेबल बने तो स्टार्ट करी एडमिशन दी हमें एडमिशन ले आया एडमिशन ले आया तो जुनून है तू कि बस हम मास्टर जे अबे जॉब दन दो करो या मरो नहीं स्थिति चालू कर दे या मैं मेहनत करवाने बैचलर तो पति क्यों जलसा मां अटले एडमिशन ले दू बस सेमिस्टर चालू थियो एक दिवस गयो बीजो दिवस गयो અંદે આપણે તો ગુજરાતી જ છીએ એટલે કહેવત છે ને કે પાણી આવે પહેલા પાટ બાંધવી પણ આપણે ઊંધું કરીએ રેલો આવે ત્યાં સુધી ખબર જ ના પડે એટલે પહેલું સેમિસ્ટર આમાં આમાં પતી ગયું હવે વેકેશન થોડું થયું પછી સેકન્ડ સેમિસ્ટર ચાલુ થયું પાછું આપણને એમ થયું પેલું એડમિશન વાળું જૂનું પાછું આવ્યું કે બસ હવે પહેલું સેમિસ્ટર ગયું વેકેશન ગયું હવે ટાઈમ નથી હવે તો કંઈક કરીને જ બતાવવું છે પાછો પહેલો દિવસ ગયો બીજો દિવસ ગયો અંતે ગુજરાતી પાછા ઢીલા પડી ગયા એમાં સ્ટાર્ટઅપ વિલેજની ઇવેન્ટ આવી તો એવું લાગ્યું કે ચાન્સ છે કંઈક કરી બતાવવાનો કે આપણે બીજાની નજરમાં આવીએ દુનિયા કંઈક અલગ માગે છે તો સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં પાર્ટ લીધો તો અમે ચેલેન્જ પૂરો કર્યો ડે નાઇટ એક કરી દીધા ત્યારે ખબર પડી કે હાર્ડવર્ક શું છે પણ એક બીક હતી જે બીક એવી હતી કે જે અમારી લાઈફની એવી એરર હતી જે કોઈથી સોલ્વ નથી થઈ અને એક એવું સોફ્ટવેર હતું જે કોઈથી ઇન્સ્ટોલ નથી થયું એ હતી ઇન્ટરવ્યુની બીક તો અમે એસએલસીની કેબિનમાં બેઠા હતા સર એક ટ્રાયલ રહેતા હતા અમારી ઇન્ટરવ્યુનું તો સરે ટ્રાયલ લીધું તો સરને એમ લાગ્યું કે આ છોકરા બોલવામાં થોડા બીવે છે તો હું થોડા મોટિવેટ કરું કે ડેવલપરને થોડું ઓછું ઇંગ્લિશ આવડે તો વાંધો નહીં અમને તો બીક જતી રહી અને એ ટાઈમે આજથી 22 મહિના 21 દિવસ અને 16 કલાક પહેલાનો દિવસ યાદ આવી ગયો જ્યારે મને ઇંગ્લિશ શીખવાનું જુનૂન જાગ્યું તો એ ઠરી ગયું કેમ કે અંતે ગુજરાતી ને કોઈ સપોર્ટ કરતી એટલે પૂરું એટલે ફાઇનલી દિવસ આવી ગયો પ્રેઝન્ટેશન નહીં સોરી ઇન્ટરવ્યુ નો બધા રેડી થઈ ગયા ટાઈટ થઈને ઇન્ટરવ્યુ માટે ગયા નિરાશ થયા પણ અંતે તો ભાઈ કહેવાય ને કે યાર એ લોકોની એટલી નહોતી કે આપણી સાથે કામ કરી શકે હવે મેઇન વસ્તુ આવી ફેસ 1 તો કમ્પ્લીટ થઈ ગયો આપણો હવે ફેસ 2 ઇમ્પોર્ટન્ટ જે હતો નોકરી ધંધો ગોતવો એટલે કે થર્ડ સેમિસ્ટર સ્ટાર્ટ થયું આપણા બધે ઇન્ટરવ્યુ આપવાના સ્ટાર્ટ થયા ઇન્ટરવ્યુ આપ્યું સિલેક્ટ પણ થઈ ગયા મમ્મીએ ઢીંડોરો પણ પીટી દીધો કે મારો છોકરો સિલેક્ટ થઈ ગયો હવે ટાઈ બાય ટાઈટ કરીને ઓફિસે જવા નીકળ્યા તો સોસાયટીમાં પૂછ્યું બેટા સેલેરી કેટલી એ તો આપણને જ ખબર છે સેલેરી કેટલી હવે આમને આમ 3 મહિના તો જતા રહ્યા હવે દિવસ આવ્યો એનું નામ હતું નીચું મોઢું રાખીને બધું સાંભળવું જેનું નામ પ્રેઝન્ટેશન પણ એની સાથે દોસ્તોને મળવાનો પણ એક ઉમંગ હતો કે 3 મહિના પછી મળીશું હવે પ્રેઝન્ટેશન સ્ટાર્ટ થયું એમાં સર બોલ્યા કે આ તો તમારું બનાવ્યું નહીં લાગતું કે આખી ઉઠાયું લાગે છે હવે કેમ કેવું કે 22 વર્ષ સુધીમાં જેટલો એક્સપિરિયન્સ હતો એ બધું એની અંદર નાખી દીધો છે કોણ સમજાવે પ્રેઝન્ટેશન પૂરું થયું પણ છેલ્લે આપણે ગુજરાતી એટલે ભાઈ તો ભાઈ મજાક થોડી થાય હવે એક સિરિયસ વાત કરી દઉં હસી મજાક બહુ થઈ ગયું માન્ય શ્રી આરપી સોની સર માન્ય શ્રી અર્સલ સર રિસ્પેક્ટેડ ફેકલ્ટીઝ હું ઘણું બધું બોલી ગયો બોલું તો હજી ઘણું છે પણ ટાઈમ ઓછો છે તો કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય મારી અથવા 2 વર્ષમાં કોઈની પણ તો માફ કરવી કેમ કે મારું 10 સેમેસ્ટરનું રિઝલ્ટ બાકી છે